આજે આપણે બે જુદી જુદી ધાતુઓમાં ઉષ્માનું સંચરણ કેવી રીતે થાય છે એ શીખવાના છીએ. આ માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરવાના છે જરા જોઈ લઈએ. તો એ માટે એક આ સ્ટેન્ડનો ઉપયોગ કરીશું. બંને સળિયા ઉપર લગાડવા માટે કેટલીક ટાંકણી મેં લીધી છે. આવું એક સ્ટેન્ડ આપણી કીટની અંદર આપવામાં આવ્યું છે, જેમાં બે જુદી જુદી ધાતુના સળિયા સરળતાથી ભરી શકાય એવી એની રચના છે. અહીં તમે જોઈ શકો છો કે આ જે સળિયો છે એ એલ્યુમિનિયમનો સળિયો છે અને આ જે સળિયો છે એ લોખંડનો સળિયો છે. ત્યાર પછી એ બંનેને ગરમ કરવા માટે આપણે મીણબત્તીનો પણ ઉપયોગ કરવાના છે. સૌથી પહેલાં બંને સળિયાને લાકડા વડે પકડી શકાય એવું સ્ટેન્ડ છે એમાં ભરાવ્યા છે. હવે આપણું જે મુખ્ય સ્ટેન્ડ છે એ મુખ્ય સ્ટેન્ડમાં આને ભરાવીએ છીએ. દીવાસળીને સળગાવી આપણે મીણબત્તીની જ્યોત પ્રગટાવીએ છીએ અને મીણબત્તીના ટીપા વડે અહીં સળિયા ઉપર સરખા અંતરે કેટલાક આંકા પડેલા છે, એ આંકા ઉપર વચ્ચેના ભાગેથી આ તરફ ટપકા પાડતા જઈએ છીએ. બંને સળિયા ઉપર ત્રણ ત્રણ ટીપા પાડીશું. સરખા અંતરે આંખા પાડેલા છે ત્યાં ટીપા પાડતા જઈએ છીએ. આ તરફ પણ લગાડીશું. આ ટીપાને આપણે થોડીક વાર ઠરવા દઈએ છીએ. એના ઉપર હળવેકથી ટાંકણીઓને ઊભી ખોસીએ છીએ. ત્રણ ટાંકણી આ તરફ આપણે લગાવી છે, એવી જ રીતે બીજી ત્રણ ટાંકણી જે લોખંડનો સળિયો છે એ તરફ પણ લગાડીએ છીએ. મીણબત્તી વડે અહીં વચ્ચે એને ગરમ કરીએ છીએ. આપણે અવલોકન એ કરવાનું છે કે કઈ ધાતુમાં ઉષ્માનું સંચરણ ઝડપથી થાય છે. તમે જુઓ છો કે આ તરફ એલ્યુમિનિયમનો સળિયો છે, એમાં ઉષ્માનું સંચરણ શરૂ થયું છે અને પહેલી જે ટાંકણી ઉપરની તરફ લગાડી હતી એ નીચેની તરફ નમી ગઈ છે. એટલે એલ્યુમિનિયમના સળિયામાં જે ધાતુના અણુઓ છે એ ધીમે 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 ગરમ થતા થતાં બાજુના ઠંડા અણુઓને એ ગરમ કરી રહ્યા છે. હવે બીજી ટાંકણી પણ તમે જોઈ શકો છો કે પડવાની તૈયારીમાં છે. ત્રીજી ટાંકણીમાં પણ ગરમી પહોંચી ચૂકી છે એટલે ઉપરનું જે મીણ છે એ અત્યારે હાલ ઓગળી ચૂક્યું છે. આ તરફ પણ હવે ઉષ્માનું સંચરણ શરૂ થયું છે અને પહેલી ટાંકણી સુધી ઉષ્મા પહોંચવાના કારણે એ ઉપરનો મીણ પીગળ્યો છે અને ટાંકણી પડી ચૂકી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે બે જુદી જુદી ધાતુઓમાં એક સરખી ઉષ્મા આપવા છતાં બંનેમાં ઉષ્માનું સંચરણ જુદું જુદું છે. એટલે એલ્યુમિનિયમના સળિયાનું જે ઉષ્માનું સંચરણ છે એ ઝડપથી થાય છે અને લોખંડના સળિયાનું જે ઉષ્માનું સંચરણ છે એ ધીમેથી થઈ રહ્યું છે. આમ બે જુદી જુદી ધાતુઓમાં ઉષ્માનું સંચરણ જુદી જુદી ઝડપે થતું હોય છે.